સ્થિતિ હજુ પણ સુધરી નથી. વડોદરા બીજેપીમાં જે પ્રકારે એક બાદ એક બગાવતના સુર જોવા મળે છે, હવે નવી સ્થિતિ રંજનબેન ભટ્ટ જેમની ઉમેદવારી જાહેર થઈ અને તુરંત જ વડોદરામાં ઉકળતો ચરુ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. સ્થિતિ શાંત જ નથી થઈ રહી, આંતરિક વિખવાદ વારંવાર સામે આવે છે, સ્થાનિક નેતાઓની સાથે કાર્યકરોની નારાજગી સતત વધી રહી છે અને હવે તો એવી સ્થિતિ આવીને ઊભી છે કે રંજનબેનના વિરોધમાં વડોદરામાં પોસ્ટર વોર શરૂ થઈ ગઈ. જાહેરમાં લોકો વચ્ચે આંતરિક વિખવાદ પહોંચી ચૂક્યો છે. લોકોની નારાજગી વચ્ચે રંજનબેને સૂચક નિવેદન આપ્યું. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં રંજનબેન કહે છે કે આ એક જ વ્યક્તિનું કાવતરું છે. હવે આ એક વ્યક્તિ કોણ તે અમે તમને ખાસ જે છે તે સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરીશું, પણ અત્યારે જે વિગત સામે આવી રહી છે તે પ્રમાણે રંજનબેન ભટ્ટ જેમની ઉમેદવારીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર વડોદરા બીજેપી રાજકારણમાં જોવા મળી રહી છે એક આંતરિક વિખવાદની સ્થિતિ. ગઈકાલે પણ આપણે જોયું હતું, ઇનામદાર સાહેબે પહેલાં પોતાની વાત રજૂ કરવાની કોશિશ કરી, પછી સીઆર પાટીલ સાથેની મુલાકાત બાદ તેમણે પોતાનું નારાજગી દૂર કરી લીધી. હવે અહીંયા પોસ્ટર વોરની સ્થિતિ જોવા મળી રહી છે. તો જે પ્રકારે મહત્વના ઇનપુટ્સ છે અમે આપને બતાવીશું. રંજનબેન ભટ્ટના સામે અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહી છે, અમારા સ્ક્રીન પર તમે નિહાળી રહ્યા છો, લોકોની નારાજગી વચ્ચે અહીં પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે. તમે જુઓ છો સ્થાનિક લોકો જે છે, સ્થાનિક નેતાઓ જે છે બીજેપીના, તેમની વિરુદ્ધમાં આંતરિક હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ન્યૂઝ કેપિટલે રંજનબેનની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું એ પહેલા તમને સંભળાવી દઈએ. રંજનબેન, વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં આપના વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, એની પર આપ શું પ્રતિક્રિયા આપશો? બિલકુલ, જેમણે આ મારા વિરુદ્ધમાં પોસ્ટર લગાવ્યા છે એ પર્ટિક્યુલર એક વ્યક્તિ જ છે અને જેને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી અને એ ભારતીય જનતા પાર્ટીનું નામ બદનામ કરી રહ્યા છે. ભારતીય આટલા દિવસથી જે રીતનું નેગેટિવિટીથી કામ કરી રહ્યા હતા, એક મહિલા સાંસદ તરીકે 10 વર્ષ વડોદરાની સેવા કરી છે, વડોદરાના લોકો અને કાર્યકર્તાએ ખૂબ સમર્પિતતાથી પ્રેમ આપ્યો છે અને અત્યારે જ્યારે પાર્ટીએ ત્રીજી વખત લોકસભાના ઉમેદવાર તરીકેની જવાબદારી આપી છે, વડોદરાના તમામ લોકો ખુશ છે, વડોદરાના કાર્યકર્તાઓ ખુશ છે. મારા ધારાસભ્યશ્રી સાથે સાથ પોતાની વિધાનસભાના બૂથ લેવલના કાર્યકર્તાઓનું રોજે રોજ સંમેલન દ્વારા સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં બૂથ લેવલ સુધીનું કેવી રીતના કામ કરવું એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. આ એક વ્યક્તિએ જે બેનર લગાવ્યું, એક વ્યક્તિ આપનો ઇશારો કોના તરફ છે રંજનબેન? ના, હું વ્યક્તિનું નામ નથી લેવાની, પણ જે વ્યક્તિએ કર્યું છે એને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કામ કર્યું છે. કાર્યકર્તાઓ ખૂબ નારાજ છે અને એટલે આજે આટલા દિવસથી જે ચાલુ રહ્યું હતું હું બિલકુલ નહોતી બોલતી, પણ હવે કાર્યકર્તાનો અવાજ છે અને એટલા માટે જ મારે આજે આપની સામે પણ ઇન્ટરવ્યુમાં આપની વચ્ચે હું બોલી રહી છું કે ક્યારે હવે આ ચલાવી લેવાશે નહીં જે રીતે વડોદરાને અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા જઈ રહ્યા છે. પણ રંજનબેન, આપને ખ્યાલ છે કોઈ કઈ વ્યક્તિનું આ કારસ્તાન છે તો આપ ખુલીને બોલતા કેમ નથી? મારી આપને નમ્ર વિનંતી છે, મારા મીડિયાના મિત્રોને વિનંતી છે. આપ તો એવા ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા છે, ગુજરાતના સમાચાર બનાવી રહ્યા છે, આપ ખૂણે ખાંચરેથી બધું શોધી શકો એ રીતની કામગીરી કરી રહ્યા છે. પોલીસ પણ એની રીતના કામ કરશે. હવે આપ કયા પગલાં ઉઠાવશો, હવે આપ કેવી રીતે એક્શન લેશો? બિલકુલ, હવે કાર્યકર્તાને અમે સાથે રહીને બિલકુલ અમે તો પ્રચાર એકદમ સરસ કરી રહ્યા છે, વડોદરાની જનતા વચ્ચે જઈ રહ્યા છે, સોસાયટી વાઇઝ લોકો આવકારી રહ્યા છે અને એ રીતના અમે ભારતીય જનતા પાર્ટીના એક સ્ટ્રોંગ રીતે કામ કરી રહ્યા છે. વડોદરાની લીડ વધારે સારી રીતે કેવી રીતના આવે એ દિશામાં અમે કામ કરી રહ્યા છે. જે નેગેટિવિટી ફેલાવી રહ્યા છે એની સાથે અમારે કોઈ નેગેટિવિટીમાં જોડાવું પણ નથી, પણ
આ જે કંઈ કરી રહ્યા છે એ બહુ ખોટું કરી રહ્યું છે. રંજનબેન, આપને એવું લાગી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી આપના વિરુદ્ધ આ રીતે કાર્ય કરવામાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આપની ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે, તો આ ઉમેદવારી પર ક્યાંક ને ક્યાંક અસર પડશે? મોવડી મંડળ પણ વિચારશે આની ઉપર? ના, મોવડી મંડળ ને પોતાને ખબર છે કે વડોદરા ખૂબ સુરક્ષિત આ સીટ છે, વડોદરા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની સીટ છે, અને વડોદરામાં ઉમેદવાર માટે કોઈ વિસ્તારના લોકોનો કે વડોદરાની જનતાનો કે ભારતીય જનતા પાર્ટીની તમામ ચૂંટાયેલી ટીમ કે કાર્યકર્તાનો કોઈ વિરોધ જ નથી. પર્ટિક્યુલર બનાવી બેઠેલા પોતાની જાતને સામાજિક કાર્યકર્તા કહેવાવાળા વ્યક્તિનો વિરોધ છે, એણે કેટલું સામાજિક કામ કર્યું એ બતાવે, બાકી કોઈનો વિરોધ નથી. બિલકુલ. પરંતુ આ પોસ્ટર્સમાં એવું લખ્યું છે કે વડોદરાનો વિકાસ ક્યાં ગયો, જનતા જવાબ માંગે છે. તો આ વાત તમે સાંભળી, ક્યાંક ને ક્યાંક વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે, ક્યાંક નારાજગી રંજનબેનના અવાજમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત આપણી સાથે. નરેન્દ્રભાઈ, તમે સમગ્ર વાતચીત પણ સાંભળી. એક વ્યક્તિની વાત રંજનબેન કહે છે, પણ એ વ્યક્તિ કોણ છે તે કહેવા તૈયાર નથી. બીજી તરફ વડોદરામાં આ જે પોસ્ટર વોર ચાલી રહી છે, આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. અને એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસમાંથી જે લોકો બીજેપીમાં ગયા ત્યારબાદ આ વિખવાદ શરૂ થયો છે. નરેન્દ્રભાઈ, આપને અવાજ આવે છે? જી નરેન્દ્રભાઈ, એક વાત સ્પષ્ટ છે કે વડોદરામાં જે આ પોસ્ટર વોર વગેરે શરૂ થયા છે, એક તરફ તમે જુઓ છો કે રંજનબેનનો વિરોધનો સૂર છે, નારાજગી છે, પણ તે એક વ્યક્તિનું નામ કહેવા તૈયાર નથી. જી, એક વાત સ્પષ્ટ છે કે વડોદરા ભાજપની અંદર દાવાનળ છે, અને જે પ્રકારે રંજનબેન ભટ્ટનો સીધો અને જાહેરમાં પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા અને સમગ્ર દેશના મહિલા ભાજપના ઉપપ્રમુખે કરી અને એમના ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. સૌથી મહત્વની બાબત એમણે કહેલી કે ભાજપનો કાર્યકર્તા ડરેલો છે, વિકાસના નામે કોના ગજવામાં ગયો અને કયા મોલમાં ગયો એ સ્પષ્ટ રીતે એમણે રંજનબેન ભટ્ટ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ મૂક્યા હતા, અને એના પુરાવાઓ તમામ લોકો જાણે છે એવું એમણે જાહેરમાં કહ્યું. વિકાસની બાબતમાં ખૂબ ગંભીરતાપૂર્વક એમણે કહ્યું કે વડોદરાના નેતાઓ નિષ્ફળ નીવડ્યા છે, વડોદરા શહેર પાછળ ગયું છે, અને એના પુરાવાના ભાગરૂપે એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ઉલ્લેખ કર્યો હતો, એમણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલનો. કોઈને કાઢી મૂકે તો બી બોલી ન શકે, અવાજ ન કરી શકે. તમે જાણો છો કે અહીંયા ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદીને ચાલુ સભામાં ખાલી ફોન કરીને મહેસૂલ મંત્રી નંબર 2 હતા એમને 5 મિનિટમાં ઉતારી દીધા હતા. આપ જાણો છો કે નીતિનભાઈ પટેલ જેટલા 25-30-40 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી પદે રહેલા ઉપમુખ્યમંત્રી ચૂંટણીમાં ટિકિટ માંગી તો એમને જાહેરમાં લેખિતમાં માફી માંગવી પડી. આવી ગુલામી, બિલકુલ, એટલે સ્વાભાવિક. તમારો ઈશારો જે છે તે યોગ્ય છે, તમારો ઈશારો યોગ્ય છે નરેન્દ્રભાઈ, કે એક વાત સ્પષ્ટ અહીંયાથી ખાસ બની રહી છે કે આંતરિક વિખવાદ જે છે તે સામે આવી રહ્યો છે. નરેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. પણ તમે જે આ હમણાં